વંદે માતરમ. આજે આપણે સ્વાધ્યાય 8.1માં જોઈએ દાખલા નંબર 6. એમાં એવું કીધેલું છે કે દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને શ્રેણીમાં દર્શાવો. હવે જો અહીંયા આપણે મિમીમાં માપ આપેલા છે એને આપણે શ્રેણીમાં દર્શાવવાના છે. તો સૌથી પહેલા તો તમને છે સેમી અને મિમી વચ્ચે શું રિલેશન છે, એટલે કે સંબંધ છે, ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે જે માપપટ્ટી હોય છે એ માપપટ્ટીમાં જે 0 અને 1 છે એની વચ્ચે 10 કાપા આપેલા હોય છે નાના નાના. તો એ જે માપ છે એ હોય છે મિમીમાં, એટલે કે 1 સેમી બરાબર થશે 10 મિમી. કારણ કે જ્યારે 10મો કાપો આવે ત્યારે શું આવે છે 1. એવી રીતે પાછા બીજા 10 કાપા હોય ત્યાર પછી ત્યારે શું આવે છે 2, એટલે કે 20 કાપા ભેગા થાય એટલે 2, ત્યાર પછી 30 કાપા ભેગા થાય એટલે 3, બરાબર. એટલે એ માપ હોય છે મિમીમાં. તો 1 સેમી બરાબર થશે 10 મિમી. આ બધા માપ છે એને આપણે મિમીમાં આપેલા છે અને સેમીમાં ફેરવવાના છે. તો ફેરવીએ આપણે દાખલા નંબર 6. એમાં જે પહેલું આપેલું છે એ છે 2 મિમી, ત્યાર પછી બીજું છે 30 સેમી અને ત્યાર પછી છે 116 મિમી. હવે આને આપણે છે સેમીમાં ફેરવીએ. અહીંયા પહેલા લખવાનું 10 મિમી બરાબર 1 સેમી. અહીંયા કેટલા મિમી આપેલા છે? 2 મિમી આપેલા છે, એટલે કે મિલીમીટર. તો 2 મિલીમીટર બરાબર કેટલા સેમી? ક્રોસ ગુણાકાર કરીએ, અહીંયા 2 ગુણ્યા 1 અને છેદમાં આવશે 10. 2 એકુ 2, 2 ના છેદમાં 10, એટલે 0.2 સેમી આપણને મળે. તો આ રીતે છે તમારે મિમી ને સેમીમાં ફેરવી દેવાના. ત્યાર પછી છે 30. તો અહીંયા આપણે એમ જ કરીશું 10 મિમી બરાબર 1 સેમી. તો અહીંયા 30 મિમી બરાબર કેટલા સેમી? 30 ગુણ્યા 1 છેદમાં આવશે 10. 30 એકુ 30, 30 ના છેદમાં 10, 0 ઉડી જાય તો 3 ના છેદમાં 1 આવે છે. લખીએ કે ન લખીએ કઈ ફેર પડે નહીં. એટલે કેટલા સેમી થશે? 3 સેમી થાય. આ રીતે છે તમારે દાખલો ગણી દેવાનો. ત્યાર પછી છે 116 મિમી. અહીંયા પણ એમ જ કરવાનું, પેલા શું લખવાનું? 10 મિમી બરાબર 1 સેમી. અને 116 મિમી તો કેટલા સેમી? 116 ગુણ્યા 1, ક્રોસ ગુણાકાર કરવાનો અને છેદમાં આવશે 10. તો 116 ના છેદમાં 10 આવશે, કારણ કે 116 ગુણ્યા 1 એટલે 116 જ થાય. હવે અહીંયા છેદમાં 10, તો એકમ અને દશક ના અંકની વચ્ચે પોઈન્ટ આવશે, આપણને મળે 11.6 સેમી. આ રીતે છે તમારે સેમીના ફેરવવા. ત્યાર પછી આપણે જોઈએ આગળ, તો દાખલો બી. સરવાળો કરી દેવાનો.
સેમીમાં આપેલું હોય એને તમારે મીમીમાં ફેરવવાનું નહીં. એ તો સેમીમાં જ રહેવા દેવાનું. જે મીમીમાં આપેલું છે એને સેમીમાં ફેરવી દેવાનું, પછી બંનેનો સરવાળો કરી દેવાનો. હવે જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ઈ અને એસ એ તમારે હોમવર્કમાં કરવાનો છે. હોમવર્ક છે અહીંયા લખી દઉં છું તમને. દાખલા નંબર છ માં ઈ જેની રકમ છે 162 મીમી અને એસ એની રકમ છે 83. આ બે દાખલા છે તમારે હોમવર્કમાં કરી દેવાના. આપણે જેવી રીતે આ દાખલા ગણેલા છે એમાં જ ગણવાના છે. ત્યાર પછી દાખલા નંબર 7 એમાં કીધેલું છે કે સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે. કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની વધારે નજીક થશે. તો હવે છે આપણને એક સંખ્યા રેખા આપેલી છે, એમાં 0 થી 12 સુધીના અંક દર્શાવેલા છે અને એની નીચે આપણને દશાંશ સંખ્યાઓ આપેલી છે. તો હવે આપણે જણાવવાનું છે કે આ દશાંશ સંખ્યા કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવે છે અને વધારે નજીક કોની થશે. અહીંયા છે હું સંખ્યા રેખા છે એ દોરું છું, ત્યાર પછી આપણે દશાંશ સંખ્યા લેતા જઈએ અને નક્કી કરીએ કે કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આવશે. દાખલા નંબર 7
પેલી છે એ સંખ્યા આપણને અહીંયા આપેલી છે એ છે 0.2 હવે 0.2 છે 0 અને 1 ની વચ્ચે આવશે તો 0 અને 1 ની વચ્ચે આપણે 10 ભાગ લખીશું તો અહીંયા સંખ્યા રેખા દોરીએ અહીંયા 0 ત્યાર પછી 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 અને 0.10 એ થશે તો હવે આપણે કીધું છે અહીંયા 0.2 અહીંયા આપણે દર્શાવી દેવા બરાબર વધારે છે આપણે કાંઈ લખવાની જરૂર છે નહીં કારણ કે અમે અમે સંખ્યાને કાચા એ તમે જોઈ શકો છો લાંબી જ છે હવે વધારે આમ કરશો તો વધારે લાંબી થશે અને તમારા પેજમાં પણ સમાશે નહીં ત્યાર પછી બીજું જેની રકમ છે 1.9 તો 1.9 છે એ 1 અને 2 ની વચ્ચે આવશે આપણે અહીંયા છે રેખા દોરી લઈએ હવે જો હું અહીંયા છે 0 ત્યાર પછી 1 હવે અહીંયા છે વચ્ચે હું લખીશ બરાબર તમારે જે દશાંશ સંખ્યા જે બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવતી હોય ખાલી એના જ ભાગ દર્શાવવાના બાકીની સંખ્યાઓના ભાગ દર્શાવવાની જરૂર નથી કારણ કે તો સંખ્યા રેખા છે વધારે લાંબી થાય હવે અહીંયા 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 તમારે બધા માટે અલગ અલગ સંખ્યા રેખા દોરવાની છે ત્યાર પછી છેલ્લે છે 2.1
છે પ્લસ 0.5 એટલે અહીંયા 9 અને ત્યાર પછી અહીંયા 0.5 અહીંયા પોઈન્ટ કરીને 0 કરી દેવાનું. હવે યાદ રાખવાનું જે અંક જે સ્થાન ધરાવતો હોય એની નીચે એ જ અંક આવવો જોઈએ. એટલે અહીંયા 9 છે એકમના અંકનો છે અંક છે અને અહીંયા 0 છે એ એકમનું સ્થાન ધરાવે છે. તો 9 ની નીચે 0. હવે અહીંયા પોઈન્ટ 5 છે તો 5 છે એ કયું સ્થાન ધરાવે છે દશાંશ. તો અહીંયા દશાંશ સ્થાન ધરાવતો અંક નથી તો ત્યાં શું લખી દેવાનું 0. ઝીરો પ્લસ 5 એટલે 5 પોઈન્ટ 9 પોઈન્ટ 9 પ્લસ 0 એટલે 9 એટલે લંબાઈ કેટલી થશે 9.5 સેમી થશે બરાબર. ત્યાર પછી હવે આપણે આવી જોઈએ આમાં બી. બી માં આપણને એક જણાનો છોડ છે એની લંબાઈ મીમી માં આપેલ છે એટલે આપણે સેમીમાં ફેરવવાની છે. અહીંયા લખીએ સ્વાધ્યાય છે 8.1 પૂરું થાય છે. હવે સ્વાધ્યાય